રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી શહેર અને તાલુકાની અંદાજે 70 જેટલી બહેનો આશા વર્કરોએ પોતાના હકની માગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ધોરાજી મામલતદારને આવેદનપત્ર પાઠવતા આશા વર્કર બહેનોએ પોતાની માગણી કરતા જણાવ્યું કે તમારી બહેનને લઘુત્તમ વેતન મળે અને અમારો ફિક્સ પગાર થાય તેમજ અન્ય કામગીરી કરવામાં આવે છે તેનો કોઈ વળતર મળતું નથી, ફક્ત સેવા કરવામાં આવે છે। કોરોના મહામારીના સમયમાં અમારી બહેનો ફેસિલેટર બહેનોને કંઈ વળતર મળતું નથી। પોતાની વેદના ઠાલવતા બહેનોએ જણાવેલ કે અમારી બહેનોની વ્યથા કોણ સાંભળે, કોરોનાના કપરા સમયમાં અમે અમારા બાળકો તેમજ અમારા ઘરવાળાને છોડીને જીવના જોખમે સેવા કરી છે, પરંતુ અમને મરવાપાત્ર ભથ્થા સરકાર આપતી નથી, જેનો અમે વિરોધ કરીએ છીએ। કાં તો પગાર નક્કી કરવામાં આવે અથવા તો અમારી માગણી છે કે એ મુજબ અમારી તમામ માગણી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી સૌની માગણી છે। ધોરાજી તાલુકાના આશા વર્કર બહેનો વીણાબેન તલસાણિયા, ભાનુબેન કાછડિયા, સંગીતાબેન વેકરિયા, શોભનાબેન જોશી, મુમતાજબેન સિંહ સંઘી, અસ્મિતાબેન ગાલુરિયા, નીતાબેન સાગઠિયા, ટીનાબેન પુષ્પાબેન રાઠોડ, ગીતાબેન રાઠોડ વગેરે આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા। કલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી। શું નામ બેન તમારો? મારું નામ ભાયાણી ચેતનાબેન, હું આ UHC1 દરબારગઢમાં કામ કરું છું, આશામાં છું। હવે અમારો પ્રશ્ન એ છે કે અમે આ કોરોનાની કામગીરી પ્રમાણે અમે અમારી ઘરની જવાબદારી મૂકી અને અમે આ કામગીરી કરી છે, તો અમને ખરેખર જે વળતર અમારું મળવા પાત્ર છે, અત્યાર સુધીના પડતર પ્રશ્ન છે, એ સરકાર અમારા સાંભળે એમ કે અમારું જે આ 50% જે મળવા પાત્ર છે એ અમને 6 મહિના જ્યાં નથી મળ્યું, અમારું ઇન્સેન્ટિવમાંથી 50%, પછી કોરોનાના જે 1000 રૂપિયા હતા એ અમને મળવા પાત્ર છે એ અમને નથી મળ્યા, તો અમને થોડુંક અમારો સ્વાર્થ પણ હોય ને, કંઈ નોકરી સેવાય કરી, સેવામાં અમને કંઈ વાંધો નથી, પણ કંઈ અમારે પછી અમારું વિચારવાનું કે નહીં એમ, અને અમારી સરકારને જો ખરેખર અમારાથી ફાયદો થતો હોય, એને આશાની ભરતી કરે છે, તો સરકારે અમારું સાંભળવું પડે કે નહીં, એ બસ અમારા પ્રશ્નો છે બધા। હવે શું માંગણી છે બેન તમારી? જો માંગણી છે કે અમારું કહેવાનું બધાનું એવું થાય, કાં તો અમને ફિક્સ પગારમાં એમ કે 300 રૂપિયા વેતન પ્રમાણે એ પ્રમાણે કરાવે, એ પ્રમાણે ફિક્સ પગાર અમારો કરે એ પ્રમાણે છે, અને કાં તો અમારું બધું ટાઈમસર જે અમને રેગ્યુલર ઇન્સેન્ટિવમાં મળવા પાત્ર હોય એ બધું અમને મળે પગાર, એમાંથી નહીં 50% ઘણી વસ્તુ એવી છે કે અમને નથી મળતી ઇન્સેન્ટિવમાં, અને અમે અમારા બાળકોનું નથી વિચારતા કે અમે અમારા ઘરનાનું જીવના જોખમે અમે કામ કરીએ, અમારી વિસ્તારમાં સેફ્ટી નથી અધિકારીનું, આ તો અમે આપણે આપણા અધિકારી હોય એટલે આપણી નો ઓલું કરવાનું હોય, પણ અમારી સેફ્ટી અમારી વિસ્તારમાં નથી કાંઈ, અમે ફોન કરી છીએ તો અમારી કોઈ આવતું નથી અમારી એને દરખાસ્ત લેવા, અમારા એ પ્રશ્ન છે। અંદાજે કેટલી મહિલા તમે ભેગા થઈને આવ્યો અને ક્યાં ક્યાં વિસ્તારમાં છે? 70 મહિલા ભેગા થયા છે ને, ક્યાં ક્યાં છે વિસ્તારમાં છે? આપણે ધોરાજી તાલુકાના બધા ગામડાના અહીં અર્બનના બધા બહેનો 60-70 જેટલા। શું નામ છે બેન તમારો? ધોરાજી અર્બન। તમે માવનગર ઓફિસ આવેન્દ્ર ભક્ત દેવાયો, એનું કારણ શું? આજે રાષ્ટ્રવ્યાપી હડતાલ હોય 24 તારીખની, જે એ માટે કે અમારા જે પડતર પ્રશ્નો છે હજી સુધી ઉકેલા નથી, વારંવાર આવેદન પત્ર આપ્યું છતાં પણ કોઈ અમારી નોંધ લેવામાં આવતી, અને બીજું અમારા ઇન્સેન્ટિવના જે પડતર પ્રશ્નો છે અને બાકી જે 2 વર્ષથી આ કોરોનાની કામગીરી કરીએ છીએ એનું કોઈ વળતર આપવામાં આવતું નથી, સવારથી સાંજ સુધી કોરોનાનું કામ કરવામાં આવે છે, અત્યારે વેક્સિનેશનનું પછી વેક્સિનેશન સર્વે કામગીરી જે સતત સવારથી 7 થી 8 સુધી કરીએ છીએ એનું પણ કોઈ વળતર આપવામાં આવતું નથી, એના માટે આજે અમે બધી સમગ્ર આશા વર્કર બહેનો ભેગા થયા છે અને જે અમારું શોષણ થાય છે એનું કોઈ નિવારણ આવે, સરકાર શ્રી ક્યારેય પણ અમારી નોંધ લેતી નથી, તો અમને હવે એવી અપેક્ષા છે કે આ કોરોનાના 2 વર્ષ પછી અમારી કંઈક નોંધ લેવાશે। શું માગણી છે તમારી? અમારી માગણી છે કે જે અમને કોરોનાનું વળતર મળવામાં આવે, જે મળવા પાત્ર છે એ 6 મહિનાથી એપ્રિલથી અમને મળ્યું નથી, અને જે એના વિશેષથી કામ કરાવે છે એનું પણ વળતર મળતું નથી, અને જે અમારા પ્રશ્નો છે ઇન્સેન્ટિવના, જે પ્લસ ઇન્સેન્ટિવ હોય, જે BPL APL એટલે એનું સમાન વેતન મળે કે APLની ખાવા માત્ર ને માત્ર અમારી પાસે સેવા કરવામાં આવે છે, તો એનું પણ અમને ઇન્સેન્ટિવ મળે, એમાં કોઈ ભેદભાવ કરવામાં ન આવે, અને આ બધા ભેગા થયા છે બધાની એક જ માંગણી છે કે અમારે